हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। ધોરણ 8 એમાં તમારું 5મી પ્રવૃત્તિ, તો કે બે સમતલ અરીસા વચ્ચે રાખેલી વસ્તુનો રચાતા અનેક પ્રતિબિંબ માં લખો, બે સમતલ અરીસા લો, તેમની ધાર એકબીજાને સ્પર્શે એટલે કે અડેને તે રીતે એકબીજાને સાથે 90 અંશનો કોણ બનાવે તેમ ગોઠવો। હવે બંને અરીસાને વચ્ચે કોઈ વસ્તુ મૂકો અને વસ્તુના મળતા પ્રતિબિંબ જુઓ, તમને વસ્તુના 5 પ્રતિબિંબો જોવા મળશે। બે અરીસા વચ્ચેનો કોણ કેટલો હોય છે, તો કે 90 અંશનો। અને વસ્તુઓના સિક્કાના 3 પ્રતિબિંબ એટલે કે O1, O2 અને O3 મળશે। હવે અરીસાઓને જુદા જુદા કોણે ગોઠવી અરીસાની વચ્ચે સળગતી મીણબત્તી મૂકો અને દરેક વખતે મીણબત્તીના પ્રતિબિંબોની સંખ્યા નોંધવાની છે, કેટલી થાય છે તે। હવે બે અરીસા વચ્ચેના કોણનું માપ ઓછું થતું જશે તેમ મળતા પ્રતિબિંબોની સંખ્યા કેવી થઈ જશે, વધતી જશે। હવે જુઓ તો શું તમે હવે સમજી શકો કે હેર ડ્રેસરની દુકાનમાં તમારા માથાની પાછળ તમે કેવી રીતે વસ્તુઓ જોઈ શકો છો? એકબીજા સાથે કોઈ ચોક્કસ ખૂણે રાખવામાં અરીસાઓ દ્વારા અનેક પ્રતિબિંબો રચવાની ધારણાઓ ઉપયોગ કેલિસ્કોપ સંખ્યાબંધ ભાતો બનાવવા માટે કરવામાં આવે છે। તમે તમારી જાત પણ કેલિસ્કોપ બનાવી શકો છો। હવે જોઈએ આપણે કેલિસ્કોપ કઈ રીતે બનાવી શકીએ, તો કે 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી 3 લંબચોરસ આકારની અરીસાની પટ્ટી ઓળો। આ અરીસાઓની પરાવર્તક સપાટી એકબીજાની સામે રહે તેમ પ્રિઝમ બનાવો। નળાકાર કાર્ડબોર્ડની નળીમાં આ પ્રિઝમ ગોઠવવાનો છે। હવે નળીની લંબાઈ અરીસાની પટ્ટીઓની લંબાઈ કરતાં કેવી હોય છે, થોડી વધારે લંબાઈની હોવી જોઈએ। હવે નળીના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડની વર્તુળાકાર તકતી વડે બંધ કરવો, એટલે કે કાણું હોય તેવી તકતી વડે બંધ કરવાની છે। હવે નળીના બીજા છેડે એક સાદો અને એક દુધિયા કાંસ એકબીજાથી થોડા અંતરે રાખવાનો છે। બંને કાચથી વચ્ચે નાના નાના રંગીન કાચના થોડા ટુકડા મૂકવાના છે અને તમારું કેલિસ્કોપ શું થઈ જાય છે, તૈયાર થઈ છે। હવે તમારું કેલિસ્કોપ તૈયાર છે, જ્યારે તમે છિદ્રમાંથી જુઓ છો ત્યારે તમને ટ્યુબના વિવિધ તરાહ દેખાય છે અને વસ્તુઓ દેખાય છે। કેલિસ્કોપમાં એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે ક્યારેય એક તરાહ બીજી વાર જોઈ શકશો નહીં, એટલે કે એક વસ્તુ છે ને આપણે બીજી વાર તે તરાહ જોઈ શકશો નહીં। ભીત ચિત્રો અને વસ્તુઓની ડિઝાઇન બનાવવાવાળા તથા કલાકારો કેલિસ્કોપનો ઉપયોગ નવી નવી તરાહોની કલ્પના કરવા માટે કરે છે। પોતાના રમકડાને આકર્ષક બનાવવા માટે તમે તેના પર રંગીન કાગળ વીંટાળી શકો છો। હવે તમને 16.7 આપેલું છે કે યોગ્ય સાઇઝનો એક સમતલ અરીસો લેવાનો છે અને તેને વાટકામાં મૂકો, વાટકાને પાણીથી ભરો, આ ગોઠવણને બારીની નજીક મૂકો, સૂર્યપ્રકાશ અરીસા પર પડે તેવી રીતે વાટકાનું સ્થાન ગોઠવો, અરીસામાં પરાવર્તિત કિરણો સફેદ દિવાલ પર પડવા દો, દિવાલ સફેદ ન હોય તો દિવાલ પર મોટો સફેદ કાગળ ચીટાડવો અને પરાવર્તિત પ્રકાશમાં વિવિધ રંગો જોવા મળશે। અરીસો અને પાણી સંયુક્ત રીતે એક પ્રિઝમ રચે છે, આ પ્રિઝમ સૂર્યના પ્રકાશને તેના ગરમ રંગોમાં વિભાજિત કરવાના છે, કે અલગ અલગ રંગમાં શું કરે છે, વિભાજિત કરે છે। હવે જો કે સૂર્યપ્રકાશ સફેદ શ્વેત કે રંગીન, તો કે ધોરણ 7માં તમે શીખ્યા છો કે સૂર્યપ્રકાશને શ્વેત પ્રકારના રૂપમાં ઓળખાય, એટલે કે સફેદ જ હોય છે। તમે એ પણ શીખ્યા કે તેમાં કેટલા રંગો હોય છે, તો કે 7 રંગો હોય છે, એવું દર્શાવવામાં આવે કે સૂર્યપ્રકાશ 7 રંગોનો હોય છે। બીજી પ્રવૃત્તિ જો કે આપણી આંખોની અંદર શું છે, તો કે આપણે વસ્તુઓને ત્યારે જ જોઈ શકીએ છીએ જ્યારે તેમનામાંથી આવતો પ્રકાશ આપણી આંખોમાં પ્રવેશે। આંખ આપણી સૌથી મહત્ત્વની ઇન્દ્રિયોમાંની એક છે, તેથી તેમના બંધારણ અને કાર્યને સમજવું આપણા માટે શું છે, ઘણું મહત્ત્વનું છે। આપણી આંખોનો આકાર લગભગ કેવો છે, ગોળ છે। આંખનું બહારનું આવરણ કેવું છે, તો કે સફેદ હોય છે અને સખત હોય છે, મજબૂત, જેથી તે આંખના અંદરના ભાગોને અકસ્માથી બચાવી શકે। તેના આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહે છે, આગળના ભાગને શું કહે છે, તો કે કોર્નિયા કહે છે। કોર્નિયાની પાછળના ભાગમાં આપણને ઘેરા રંગનું સ્નાયુઓનું બંધારણ જોવા મળે, જેને આપણે શું કહીએ છીએ, આઈરિશ કહે છે, પાછળના ભાગમાં। આઈરિશમાં એક નાનો દ્વાર હોય છે, તેને શું કહેવાય, કીકી કહીએ છીએ। કીકીના કદને નિયંત્રણમાં રાખવાનું કામ આઈરિશ દ્વારા થાય છે। આઈરિશ આંખનો એ ભાગ છે જે તેનો વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે। જ્યારે આપણે કહીએ કે કોઈ વ્યક્તિની આંખો લીલી છે, ત્યારે ખરેખર આપણે આઈરિશનો રંગ જ ઉલ્લેખ કરી શકીએ છીએ। આઈરિશ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે, કેવી રીતે, ચાલો જાણીએ. જો અહીંયા તમને આંખોની આકૃતિ આપેલી છે.